નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરીબ કલ્યાણ મેળો 2022 વિશેની માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર સૌથી પહેલા મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળો 2022નું આયોજન કરવામાં આવેલ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ગરીબ કલ્યાણ મેળામાં જે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે અલગ અલગ વિભાગની, એ આ તમામ વિભાગની વિવિધ યોજનાઓમાં જેઓ મંજૂર થયેલા ફોર્મ છે તેઓને કીટ વિતરણ અથવા તો જે ફાળવણી પત્રક પણ આપવામાં આવે છે. તો આ અંતર્ગત માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજનાની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. તો મિત્રો, જો ડ્રો લિસ્ટમાં તમારું નામ હોય તો તમને મળશે સાધનની કીટ. તો આ ગરીબ કલ્યાણ મેળા વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ગરીબ કલ્યાણ મેળાનું ક્યારે આયોજન કરવામાં આવેલ છે અને કેવી રીતના કીટનું વિતરણ થનાર છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ન્યૂઝપેપરનું કટિંગ જોઈ અને વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા તારીખ 14 અને 15 મીએ વર્તમાન સરકારનો છેલ્લો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. મુખ્યમંત્રી 14મીએ તાપીથી અને 15મીએ ગીર સોમનાથથી પ્રારંભ કરાવશે. તો મિત્રો, આ પ્રમાણે તારીખ 14 અને 15મી ઓક્ટોબરે આ વર્તમાન સરકાર એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો છેલ્લો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. અને મુખ્યમંત્રી શ્રી 14મી ઓક્ટોબરે તાપીથી તથા 15મી ઓક્ટોબરે ગીર સોમનાથથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે. તો તેના વિશે હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, રાજ્યની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનો છેલ્લો ગરીબ કલ્યાણ મેળો આગામી 14મી અને 15મીએ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 14મીએ તાપીથી અને 15મીએ ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. પ્રવક્તા મંત્રીએ આજે જણાવ્યું હતું કે હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009-10થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી અને આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. તો મિત્રો, આ પ્રમાણે જે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009-10થી આ ગરીબ કલ્યાણ મેળાનો કોન્સેપ્ટ વિકસાવ્યો હતો અને અત્યાર સુધીમાં 12 તબક્કાનું આયોજન થઈ ચૂક્યું છે, જેમાં કુલ 1567 ગરીબ કલ્યાણ મેળાઓ થકી 1.65 કરોડ લાભાર્થીઓને 34,596 કરોડથી વધુ રકમની સાધન અને સહાય પૂરી પાડવામાં આવી છે. અને આ 13મા તબક્કામાં લાભાર્થીઓને કરોડો રૂપિયાના સાધન અને સહાય તેમજ વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. તો મિત્રો, આ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે આ 13મો તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો છે તેનું આયોજન થઈ રહ્યું છે. અને આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની અલગ અલગ યોજનાઓ અંતર્ગત જે વિવિધ સાધન સહાયની કીટની યોજનાઓ છે, આ ઉપરાંત જે ગ્રામ્ય કક્ષાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે આવાસો મંજૂર થયા હોય તેઓના મંજૂરી હુકમ અને આ તમામ વસ્તુઓ છે તેનું વિતરણ કરવામાં આવતું હોય છે. તો આવનાર આ ગરીબ કલ્યાણ મેળામાં માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના અંતર્ગતના સાધન સહાયની કીટો પણ વિતરણ થશે. તો જો તમારું નામ ડ્રોમાં આવેલું હોય તો તમને પણ આ કીટ મળી શકે છે. તો મિત્રો, આશા રાખું કે આ ગરીબ કલ્યાણ મેળા વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।